સાબરકાંઠાથી સમાચાર સમાવી રહ્યા છે. સાબરકાંઠાના રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાશે. પોલીસ દ્વારા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. રામનવમીએ 12 જેટલી નાની મોટી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાશે. પોલીસ દ્વારા શોભાયાત્રાને રૂટ પર આવતા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પોશીનામાં 1 અને વિજયનગર 1 સ્થળે શોભાયાત્રા યોજાશે. હિંમતનગરમાં 2, ઈડરમાં 1, ખેરબ્રહ્માં 2, જ્યારે ખેરજમાં 2 શોભાયાત્રા નીકળશે. રામનવમીના પવિત્ર તહેવારને લઈને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારે શોભાયાત્રાના રૂટ પર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ત્યારે સાબરકાંઠામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. આ શોભાયાત્રાના આયોજનને લઈ પોલીસ દ્વારા રૂટ પરના સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. રામનવમીએ 12 જેટલી નાની મોટી ભવ્ય શોભાયાત્રા યોજાશે. પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર આવતા તમામ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું. પોશીનામાં 1 અને વિજયનગર 1 સ્થળે શોભાયાત્રા યોજાશે. હિંમતનગરમાં 2, ઈડરમાં 1, ખેરબ્રહ્માં 2, ખેરજમાં 2 શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. રામનવમીના પવિત્ર તહેવારને લઈને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાની તૈયારીને લઈને પોલીસ દ્વારા પણ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. વિસ્તારના તમામ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે. જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી. બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે તેમાં 1 SP, 3 DYSP, 15 PI, 42 PSI અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે. એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું. સમગ્ર રૂટમાં CCTV કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર